પુરાંદામે 1988માં જાગણી અભિયાન શિબિરમાં કેન્દ્રીય મંત્રી શ્રી એચકેએલ ભગત પધારેલ. એક ક્ષણની દ્રશ્ય શ્રાવ્ય સ્મૃતિ. નિવેરા માયા ઓર સમતા
સમય પરિવર્તન સાથે ધર્મ નું કલ્યાણ રચના શ્રી જગદીશચંદ્ર આહુજા, પૂજ્ય કિશનદાસજી મહારાજ, સાતમ જ્યોતિજી મહારાજ, એમ જાગી અને બીજાને જગાવવાની જે આપણે રોજ કોલ આપીએ છીએ, નિજના મંત્ર માં જાપ કરીએ છીએ કે એ સુખદેવ હું બ્રહ્મ સૃષ્ટ કહો તો મેં અંગ નાનાર, એ સિદ્ધ કરવા જે નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત સમય વર્ષનો હોય મારે કહેવું જોઈએ કે આજે અહીંયા ભાઈશ્રી આ ધર્મના આગેવાનો ભાઈઓએ જે અહીંયા શિબિર રાખી અને શિબિરમાં આટલી મોટી સંખ્યામાં ભાઈઓ આવ્યા છે, જેના અને ગુજરાતના દેશના બીજા ભાઈઓ જે છે અમને પણ ઉપયોગી થશે. ઉપયોગી થયા પછી જે આપણો નમાજનો હોય, ગરીબ માણસોનો હોય, એમાં વધારે વધારે કહેવાનો ઉપયોગી થઈએ એ મૂળ ધર્મનો આદેશ છે. જે આશય છે આપણે ન ભૂલીએ એ સાથે મને પણ આજે અહીંયા બે શબ્દ કહેવાની, આપ સર્વે મળવાની તક આપી એ બદલ યોજકોનો અને ખાસ કરીને ભગત સાહેબને મારી એટલી વિનંતી છે કે જ્યારે આજે આ જિલ્લામાં બીજી વખત પધાર્યા છો, જેવા જોવાજીને મોરાદા પડેલી હતી, આખી એની સ્કીમ પડેલી હતી, એ સ્કીમને પણ મંજૂરી આપી શકે, અમને મંજૂર કરીને આપે એટલી વિનંતી સાથે આપ સૌનો હાર્દિક આભાર માનું છું. જય સિંહભાઈ વાઘેલા, એ પણ એક આપણા સંતો 500 વર્ષ જૂનો આ ધર્મ છે અને અગાઉ 600 જેટલા નાના મોટા તેના પુસ્તકો છે. એમાં સ્વરૂપ એ ગુજરાતના જામનગરમાંથી થયું છે એટલે થોડી ગુજરાતી ભાષાનો પણ આપણે એમાં સમજ જોવા મળે છે. આવી 5-6 ભાષાઓનું મિશ્રણ એ આપણને આમાં જોવા મળે છે. આજે જ મેં રમણભાઈને વાત કરી, રમણભાઈ તો 7-8 વર્ષ ઇંગ્લેન્ડ કે અમેરિકા રહી આવ્યા છે, સંધ્યા સાથે સંકળાયેલા અમદાવાદમાં પણ રહી ચૂક્યા છે, કલકત્તા સાથે પણ એમનો સંબંધ છે અને પુરાવ સાથે તેઓ જન્મથી જોડાયેલા છે. એટલે જેની પાસે શ્રી શક્તિ અને સમજ અને એક વખત ધર્મ નહીં માનનાર જયારે એ સાચી સિધાનો હોય કે મોટો હોય અને આપણા મંચ ઉપર આવીને બેસે એટલે આપણા ધર્મના જ છે એવું ભારપૂર્વક આપણે નહીં જી શકીએ. પ્રયાણથી માણસને વસ કરે તો પણ એક નાના એવા પુરાવ ગામની અંદર પણ આવે અને એમના વાત કરે, કેન્દ્ર સરકારને કરવો પડે, ઇમ્પ્લિમેન્ટેશન ગુજરાત સરકાર દ્વારા થાય અને આજે ઉડાવના ગામડામાં જઈએ તો પણ એ 40 વર્ષની આઝાદી પછી પણ એમએલએ ભી રહે હૈ ઓર એમપી ભી રહે હૈ. કાકા કહે કે મેં કોઈ જ્ઞાની નહીં, જ્ઞાની નહીં, પર ભાવના ઓર વિશ્વાસ જો રામ રતન રાજી કે અપાર મહેર ઉન પર સદા રહી, કેવલ वो अपने कार्य में ही इतने व्यस्त होने के बाद जहां जहां भी समाज के लिए सुंदरता के लिए उनके चरणों में जाकर के प्रेरणा प्रार्थना की जाती है कि भगत साहब सुंदरता सारे देश में जगह जगह पर उन्होंने प्रचारकों को भेज करके जागनी अभियान को चालू रखा. घर के अंदर उनके बड़े एक कार्यकर्ता के लिए जिस पर सारे देश का भार हो क्या कम होता है क्या. તો સુંદર સાજી જ્યાદા સમય યા પ્રવચન કે લીએ તો બહુ સમય પડે.